ओम कम्युनिकेशन संबित मनीष भाई पक्षी बाबूना भाई गोकुल भाई हमारा मित्र विष्णु भाई भाई जंती भाई ने आप सब पक्षी प्रेमी सभाजन नमस्कार તમને સૌને મળીને ખૂબ આનંદ થયો છે. તમને જાણીને તમને નવાઈ થશે કે બક્ષી મારા પડોશી અમદાવાદમાં વસ્ત્રાપુરમાં એક વાર મારા ઘરે આવેલા કહે કે આટલા મારે ફ્રેન્ડ લેવું છે અને એમને લીધેલું એટલે વસ્ત્રાપુરમાં અમે બંને ઉપરાંત વિનય સંતાની પણ પડોશી હું સબરી ટાવરમાં વિનેશ મેનેજમેન્ટ એન્ક્લેવમાં અને બક્ષી સેટેલાઇટ ટાવર બે ત્રણ ફરલાંગનું અંતર ચાલીને જઈ શકાય. 2006 ની સાલમાં મને એક મનોરથ થયેલો કે અમારે ત્રણ સાહિત્યકારોએ સાથે દ્રષ્ટિને જમવું જોઈએ. આમ તો સાહિત્યકારો એકબીજાને ઘેરે જાય કે કેમ એ પ્રશ્ન હોય છે. થોડી મનોરથ પાર ન પડી શકો કેમ કે બક્ષીની તારીખ હું મેળવી શકું કદાચ મુંબઈ ગયા હશે અને વિદેશ હૈદરાબાદ જતા રહેલા હું પણ મુંબઈના એક સેમિનાર ની વાતમાં અટવાઈ ગયો પણ એ સહભોજન ન થઈ શક્યું એ વાતનો વસવસો મને આજે 1960-61 ની વાત છે જયારે હું યુનિયર બીએમાં હતો. બ્રહ્મભટ્ટે કહેલું કે એક જોરદાર લેખક ગુજરાતી સાહિત્યમાં આવી રહ્યો છે. વડોદરાની વિશ્વામિત્રી નદીને કિનારે કિનારે બક્ષી અને અનિરુદ્ધભાઈ નું સંવાદ ચાલે છે. ૨૮-૩૦ વર્ષના હશે આ ફોટામાં દેખાય છે કે એવા લગભગ દેખાતા હશે એવું ધારું. અનિરુદ્ધભાઈ કહેતા હતા કે કલકત્તા મુંબઈ જેવા મહાનગરો છે એની અનિરુદ્ધભાઈ એમ કહેતા કે મુંબઈ કલકત્તા જેવા જે મહાનગરો છે એની વાત ગુજરાતી નવલકથામાં પક્ષીની એક આગવી કલમે હવે આવવાની છે. આપણે રાહ જોઈએ. ગુજરાતી નવલકથા સાહિત્યમાં મહાનગર ની ચેતના ને લઈને કોઈ એકદમ સદસ રીતે કામ કર્યું, સુંદર રીતે કામ કર્યું હોય તો તે લક્ષ્ય કર્યું. એ તો સાહિત્ય કે વાત સાચી પડી. આપણે તો જોઈ શકા કે પૂરી તાકાતથી એ સૃષ્ટિ પક્ષીએ પ્રગટાવી. પછીના વર્ષોમાં હું પ્રોફેસર હતો. સાતમા દાયકાની પ્રયોગશીલ અને આધુનિક કહેવાતી જે નવલકથા એનો વિષય મારો પ્રોજેક્ટ હતો અને હું એના પર કામ કરતો હતો. મને થાય કે બક્ષીનું નવલ વિશ્વ પણ આધુનિક છે
એવો પણ ચીલો ચાતરી ને ચાલી રહ્યા છે, એટલે કે પોતાની રીતના આધુનિક છે. અને એમની ચર્ચા પણ મારે મારા શિક્ષણમાં મારા પ્રોજેક્ટમાં અવશ્ય કરવી જોઈએ. મારા ગામમાં એટલે કે ડભોઈમાં સયાજી સાર્વજનિક પુસ્તકાલય, એમાંથી એમની બધી નવલો મેં મેળવી અને વાંચી. દરેક નવલો પેન્સિલ કે પેનથી અત્ર તત્ર વિમર્શ હતા, આવા વિમર્શ સરસ નોવેલ. This book is very good. This is a fine book. એકદમ સરસ નોવેલ, મજાની વાર્તા. આવશે પણ અતિશયોક્તિ કે અલ્પોક્તિ પણ નથી કહ્યું, બિલકુલ હકીકત. એ પ્રોજેક્ટના ફળ રૂપે મેં 1973 માં પુસ્તક કર્યું, ચંદ્રકાંત બક્ષીની ફેરો. પુનર્મુદ્રણ થયા છે. પછી અમે મુંબઈમાં મળેલ પુસ્તક સ્વીકારતા અંદર ફેરીને મને કહે, સુમન બાબુ ચંદ્રકાંત બક્ષી થી ચંદ્રકાંત બક્ષી લખવાનો વારો પણ આવશે. મેં સ્મિત સાથે મજાક કરતા કહ્યું કે એ વારો મારો તો નહીં આવ્યો, પણ મારી તમને અનેક શુભેચ્છા આપું છું. અમને લેખનોમાં હંમેશા તીખા તમતમતા અને એકદમ માણસો ખરા છે એની આપણે પણ વારંવાર અમે ખૂબ હસી શકે, કેમ કે મૂળે પ્રેમ ભૂમ્યા અને પ્રેમના માણસ. ગુજરાતી સાહિત્યના વાચકો એમને જેટલું માની શકે, ગુજરાતી સાહિત્યના વાચકો એટલા અમુક વિદ્વાનો એમને નહીં સ્વીકારી શકે. બક્ષીની વિદ્વત પ્રિયતા કાચી ઓછી, એમને જે હોય તે કાચી ઓછી, પણ લોકપ્રિયતા ખાસી મળી. આ વિશ્વમાં એમની કારકિર્દીમાં છેવટ લગી ઉઠાયા ગયું, પણ મોટી વાત એ છે કે એ વિષમ વાતથી એ પોતે ભાંગી પડે ને. પક્ષી બાબુ પૂર્વે હંમેશા આત્મનિર્ભર છે અને એકદમ પ્રસન્ન ચિત્ત વ્યક્તિ રહી છે. સાહિત્યકારો હેરાન થઈ જાય ન સ્વીકાર. પછીનું 2006 અવસાન થયું ત્યારે મારા સામે ખેવનાનો મેં શ્રદ્ધાંજલિ લખેલી. આવા શબ્દો વાપર્યા હતા, ગુજરાતી સાહિત્યની નર્તન હકીકત. એક લોકપ્રિય ખુદદાર કલમ નવીસ, શક્તિશાળી કોલમ નવીસ, ના પાડનારો જિંદાદિલ સાહિત્યકાર. લખેલું બક્ષીએ દીકરીને લખેલો પત્ર વિશ્વના પત્ર સાહિત્યમાં બેસે એટલો બધો સરસ. મુંબઈના શહેરી બન્યા હતા, ભાજપ માટે ચૂંટણી લડવાના હતા, એ બધું છતાં સાહિત્યકાર પક્ષી સ્વતંત્ર અને સ્વાયત્ત છેવટ લગી એમ જ રહ્યા. પક્ષી મારો ખ્યાલ છે એવું તો 170 થી વધુ પુસ્તકો લખ્યા.
એમાં પત્રકારત્વના કારણે જન્મેલી સામગ્રી ખાસી છે. એમાં અન્ય સાહિત્ય ઉપરાંત ટૂંકી વાર્તા, નવલકથા ને આત્મકથાનું કથા સાહિત્ય એટલે કે સર્જનાત્મક કથા સાહિત્ય મોટા પ્રમાણમાં. પત્રકારત્વ ઉપલબ્ધ માહિતીની ભરપૂરતા જોવા મળે ઇન્ફોર્મેશન અને એની સાથે જ ધર્મ, ઇતિહાસ, સંસ્કૃતિ, લગ્ન વગેરે સંસ્થાઓ, તંત્રો, સિસ્ટમ, નીતિ, સદાચાર, જીવન મૂલ્ય બોધ, જનજીવન શૈલી, રાજકારણ, કલાઓ, સમૂહ માધ્યમો, સાહિત્ય, ગુજરાતી પ્રજા, ગુજરાતી સમાજ, ગુજરાતી સાહિત્ય, સાહિત્ય સંસ્થાઓ વગેરે અનેક વિષય ક્ષેત્રો લક્ષી નિરંતર જાગૃત પત્રકાર તરીકેની સંદિષ્ઠા વર્તાય એ તો ખરું જ. એકંદરે કોલમના વાચકોને વર્તમાનની કડક ટીકા ટિપ્પણી મળે, કડવી ગુસ્તેચીની મળે, પણ સાથે સાથે ભવિષ્યમાં ઉપકાર જ નીવડે એવા સૂચનો પણ જડી આવે. ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં બક્ષી એક નોંધપાત્ર પ્રકરણ માની લે એવું માત્ર એનું કામ છે. મારું મંતવ્ય છે કે બક્ષી 20મી સદીના ગુજરાતના પ્રથમ પંક્તિના મોટા પત્રકાર છે. પણ પત્રકાર કરતા સાહિત્યકાર બક્ષી અને તેમાં પણ ગુજરાતી ટૂંકી વાર્તા અને નવલકથાના કથા સ્વામી બે આવી જાય. ટૂંકી વાર્તા અને નવલકથા એટલા માટેનું એ શબ્દ રહ્યો છે. કથા સ્વામી બક્ષી વર્ણન બહુ ઊંચું મૂલ્ય છે. કથા સાહિત્યના ઇતિહાસમાં એવું હંમેશા ચીર સ્મરણીય રહેવાનું. તે જમાનો હતો પરંપરા અને આધુનિકતા ના બંને સંમિશ્ર પ્રવાહ. પક્ષી બે પ્રવાહોની વચ્ચેનું એક સ્થિત્યંતર છે. સ્પષ્ટતાથી કહું તો પરંપરા અને આધુનિક સાહિત્ય સર્જનનું જે સંધિ સ્થાન ત્યાં પક્ષી એક સૂચક વળાંક રૂપે બક્ષી નવ પ્રસ્થાનકાર લાગે કેમ કે પરંપરાગતોથી જુદા હતા અને એમને સાવ જ આગવી રીતે લાગે. કેમ કે એમને પોતાના સમયના ભારતીય મહાનગર જીવનને તાક્યું હતું. એ રીતે કે એમને નગર સંસ્કૃતિમાં જીવતી સંવેદનશીલ વ્યક્તિઓ જે ભાવ ભાવના જગત હોય એનું રસપ્રદ આલેખન છે. એટલે મેં મારા પુસ્તકના શીર્ષકમાં ચંદ્રકાંત બક્ષીથી કહીને એમનો એવા વળાંક સ્વરૂપનો સ્વીકાર કર્યો છે. એની મહત્વ અને ફેરો કહીને ફેરો
એવું કહ્યું માધેશ્યામ સરકારની નવલકથા સાતમા દાયકાની એ જે પ્રયોગશીલ આધુનિક નવલકથાઓ હતી એની મહત્તા દર્શાવે છે. આવા શિક્ષકો રાખવાને કારણે લોકો મારી મશ્કરીઓ પણ કરતા હતા. ઇતિહાસ ને જો આપણે જોઈએ નવલકથાનું સમગ્ર ગુજરાતી કેન્દ્ર કૃતિલક્ષી બનવા માંડ્યું હતું. ચંદ્રકાંત બક્ષી એક નીવડેલો સાહિત્યકાર, નવલકથાકાર, કથાસ્વામી અને નવલકથાઓ એમને ચર્ચી છે. એ રચના એટલે કર્તા અને કૃતિઓનો એક આખો સમગ્ર ચિત્રો તમે ચિત્રપટની રીતે જોઈ શકો અને કલ્પી શકો. અને આજે સમય યાદ આવે છે તો બહુ સારું પણ લાગે છે, પણ બીજી બાજુ દુઃખ પણ થાય છે કે ક્યાં ગયો એ સમય. અત્યારે કોણ આપણી વચ્ચે અને આવી જુદી જુદી રીતે ગંડાતી કૃતિઓના કરતાઓ ક્યાં આપણી વચ્ચે કોણ, પણ એ જુદી વાત છે. એમની મીરા મુખી વાર્તા કુમારમાં પ્રગટે એ વાર્તા થી કે કોઈ પણ ટૂંકી વાર્તા થી તેઓ પરંપરા લોકો થી જુદા છે, કેમ કે એમને એટલી બધી આગવી રીતે લખી. હવે તો શું છે કે એ જમાનામાં તમે જીવ્યા હોય અને પરંપરાગત વસ્તુઓ પણ વાંચતા હો અને આવા લેખો પણ વાંચતા હોય તો તમે ફર્ક તરત જ અનુભવવા. અત્યારે તો હું એનું બયાન જ કરું છું, મારા અનુભવનું માત્ર બયાન કરી રહ્યો છું, બીજું કશું કરી શકતો નથી. મેં મારા વાર્તા સંપ્રદાયમાં એમની બહુ મને ગમતી આ મુંબઈ શહેરમાં રચનાની વાત કરી, ચક્ષુષાવા વગેરે ટૂંકી વાર્તાઓની ચર્ચાઓ પણ મેં વ્યાખ્યાનમાં કરી. પછી એ કેટલી બધી વખત ભણાવ્યા છે, પરંતુ બીજું ભણાવતી વખતે બક્ષીને ભણાવ્યા છે. એ પણ બની મશાબોરમાં પણ એક વાર અમે લોકો બોલાવ્યા હતા ને બક્ષી સરસ વાતો કરી હતી. શરૂઆત જ એ રીતે કરી કે શું હું તો ઊંઘી ગયો હતો. એ બધી વાર્તાઓની વાત હું નહીં કરી શકું અને બધી નવલકથાઓની વાત પણ હું નહીં કરી શકું આ વ્યાખ્યાનમાં. કેટલાક અચળતા નિર્દેશ કરી હું નવલકથાઓના, પણ આ જો ભાવાંજલિ વ્યાખ્યાન છે એમ નક્કી કર્યું છે મનીષે, તો મારે એમની નવલકથા સૃષ્ટિના બે વિશેષ આપની સમક્ષ રજૂ કરવા છે. એ બે વિશેષ એવા છે જેથી એ કથા સ્વામીની જે વિશિષ્ટ સર્જનતા છે પક્ષી એનો જે જાદુ છે કલમનો એની આપણને કંઈક જાણી થાય તો એવી જાણતી થઈ હોય તો એનું કંઈક રહસ્ય આપણે પકડી શકીએ. એ પ્રકારે આપણે એમ જન્મ દિવસની આ સાંજને યોગ્ય રીતે ઉજવી એમ પણ કહી શકાય. એ માટે વ્યાખ્યાનનો આકાર અને એમની જાતક કથા જે નવલકથા મુખ્ય આધાર રાખીશ. અને સ્વામે એ બધી રચનાઓ મને સમગ્ર સૃષ્ટિમાં સવિશેષ મૂલ્યવાન લાગે. પહેલું વિશેષ છે એમનો નાયક, એમનો પ્રોટેગનિસ્ટ. જો આકારમાં એમની મૌલિકતાનો સર્વાંગ નિકાલ નીકળી આવે છે. દર્શન અને સર્જનનો યોગ બંનેને તમે જુદા ના પાડી શકો એટલો સારો સુયોગ એમ કહી શકો. એ પૂર્વની જે રચનાઓ છે પડગા ડૂબી ગયા, ગોમા કે એકલતાના કિનારા, એમાં આપણને વાર્તા લેખનની એક અસર આવે, નવલ સર્જનની અસર ઓછી આવે,
જાણે કે પક્ષી એ ત્રણ દવા કરનારામાં આકારને માટેની પૂર્વ કસરત કરી રહ્યા છે એવું લાગે. એ પછીની જે આકાર પછીની રચનાઓ છે અને એક કે પેરાલિસિસ અને જાતક કરનારામાં કલમ એકદમ સ્થિર થઈ ગઈ, સુસ્થિર. અને પક્ષી પોતાના બધા જ બળથી પોતાની તમામ સજ્જતાથી આપણી સામે જે રચનાઓ આવે છે. પછી અયનભૂત કે અનિભૂતમાં વિકાસ શીલતા જરૂર છે, પણ કેટલુંક સ્વાનુકરણ ઘોટાયા કરે છે. તો કે મારે એ બધી ટીકા ટીપણી આજે નથી જોઈ. વાચક ને લેખક સાથે જોડે અને લેખક ને વાચક સાથે પ્રોટેગનિસ્ટ સર્જન ની પાછળના આશય નો સર્જક ની પોતાની મનુષ્ય જીવન વિશે ભાવ ભાવનાઓનો સર્જક ની જીવન વિશે ફિલસો કહે છે તેનો આવી ત્રણ વસ્તુઓનો વાર હોય છે જેને સામાન્ય અર્થમાં આપણે નાયક નાયક કહીએ છીએ. પોતે ગણિત શબ્દ જાણી કરીને રમતો મૂકે છે, ખૂબ માનતો હોય છે. સર્જન ની પાછળના આશય નો સર્જક ની પોતાની મનુષ્ય જીવન વિશે ભાવ ભાવનાઓનો સર્જક ની જીવન વિશે ફિલસૂફી છે તેનો આવી ત્રણ વસ્તુઓનો વાહક હોય છે જેને સામાન્ય અર્થમાં આપણે નાયક નાયક કહીએ છીએ. પોતે ગણિત શબ્દ જાણી કરીને રમતો મૂકે છે. પોતે ગણિત જો સારી રીતે ન સર્જાયો હોય તો રચના દમદાર નથી બનતી, વાચકો ભાગી જાય છે. છોડો યાર આમાં શું છે, આ પાત્ર આવ્યું, પેલું આવ્યું, ઓલું આવ્યું, મુખ્ય શું છે, વાત શું છે, નાયક કોણ છે? નાયક વિના ની વસ્તુ નથી ફાવતી નવલકથા વાંચે. માણસો માણસો બતાવ્યા કરો, પાત્રો પાત્રો બતાવ્યા કરો, અને બધું બનાવો બનાવો બનાવ્યા કરો. કશું ધંધાતું ના હોય, એને પકડનાર કોઈ હોય નહીં, એને રજૂ કરનાર, એનું અર્થઘટન કરનાર કોઈ હોય નહીં. નાયક ની પાછળ જ લેખક હોય છે ને, તો લેખક તો તમારી સામે આવે જ નહીં એવી રીતે, તો એ કેમ ચાલે? પોતે કદી જો વધારે સારી રીતે સર્જાય હોય તો પણ મુશ્કેલી થાય, વિવેચકો ને કામ ધંધો મળે. આટલું બધું સારું કેવી રીતે, એટલે તો પણ બગડી જાય, સંતુલિત થવું જોઈએ. હું દાખલા નથી આપતો, મને નથી ગમતો અત્યારે એવી વાત કરવાનું કે કયા લેખકે વધારે પડતી રીતે પોતે ગણેશ ને ચીતર્યો, એટલે કે પોતે ગણેશ તો દેખાયો જ નહીં, પોતે જ દેખાય અને એ કારણે વાત બગડી ગઈ. એવું બધું નામ લઈને મારે નથી કહેવું અત્યારે, તમે લોકો સમજદાર સમાજ છે. પણ વિવેચકો ની કામ ધંધો મળી જાય, પેલામાં વાચકો ભાગી જાય, જો દમદાર એવું લાગે કે બક્ષી પોતાના સમયના માણસની જે દશા છે, પોતાના સમયના માણસની અને એની જે દિશા છે એનું નિરૂપણ કરવાનો જાણે પાક્કો સર્જક સંકલ્પ કર્યો છે કે જો હું લખીશ તો આ જ લખીશ, બીજું કઈ નહીં. આપણે જે ચિરાચાલુ નવલ કરનારો હતી એમાં જે નાયક હતો એને હું ટાઈટ કહું છું, ટાઈટ દેશકાળના ઇતિહાસ અને પુરાણ સાથે જોડાયેલો હોય
જે તે સમયના સમાજ સાથે સીધો સંકળાયેલો હોય એ સૃષ્ટિમાં આલેખાયેલું જે જનજીવન હોય એનો વાહક ખરો પણ અક્રિય વાહક એને કશું જ નહીં કરવાનું લેખન કરાવે સર્વ બાબતોનું એને ઊંધું ગાળીને નથી કીધું વિષય વસ્તુના મોટા ખજાનાઓ હતા ઇતિહાસ પુરાણ અને સામાજિક નવલકથાઓને નામે જે કઈ પ્રશ્નો હાથમાં આવે તેને વિષય લખી પાડું એ તમામ ક્ષેત્રોનો બક્ષીએ સર્વથા પરિહાર કર્યો આ બહુ મોટું પરિવર્તન થયું અલબત્ત આવું નાના મોટા પ્રમાણમાં કે ઓછી ચતુરાઈથી કે વધારે સારી રીતે નથી થયું એમ નથી કહેવા માંગતો પણ એક જે ફર્ક જોવા મળે છે તે એને બક્ષીને કારણે આ પ્રકારનું જોવા મળે છે મોટું પરિવર્તન હતું આવા ખજાના જેવા વિષય વસ્તુઓની દુનિયામાં ન જવું અને પોતાના સમયના માણસને જોવું અને એના જીવનની વાત કરવી એમના જે નાયક મળ્યો એ વ્યક્તિ હતો ટાઈપ નહોતો વ્યક્તિ નાયક કોઈ રાજા પ્રજાના જીવનની નહીં પણ પોતાના જીવનની વાત કરનારો આપણા સમયનો માણસ એની વૈયક્તિક દુનિયા એના સ્થિતિ સંજોગ અને એના જીવન સંજોગ પક્ષીના મુખ્ય વિષય જ આ છે આખી વસ્તુને ટાઈમ સ્પિરિટ કહેવાય છે તમારા જમાનાની એક ચેતના તમારા જમાનાનું કઈ સ્પંદન એટલે કે યુ આર ટોકિંગ અબાઉટ યોર ઓન ટાઈમ યોર ઓન પીપલ આ બહુ મોટી જરૂરી વસ્તુ છે કોઈ પણ સાહિત્ય પ્રકાર માટે માત્ર નવલકથા માટે પણ એ શાસ્ત્રીય વાત પણ નથી કેવું અત્યારે કઈ જરૂર નથી પણ બક્ષી ટાઈમ સ્પિરિટ ના લેખક છે ટાઈમ સ્પિરિટ ની ગેરહાજરીમાં પણ રચનાઓ ફિક્કી અને નરી વાર્તાઓ બની જવાની હવે તો નાનપણમાં એવું બધું બહુ વાંચેલું બરપુરભાઈ તમને પણ ખબર છે તમે વાંચ્યું છે સારું મારું ને એવા બધા લેખકો ને તમે અમુક પાના ભેગી નાખો એવા જબરદસ્ત વર્ણનો આવે છે સારી વાત છે કેમ કે સમય કોઈ ને માફ કરતો નથી એના જેવો મોટો વિવેચક કોઈ છે એ બધું કાળમાં ઘટાઈ જાય છે એ સારી વસ્તુ છે પણ 84માં જન્મ દિવસે માણસ યાદ આવે છે એ મોટી વાત છે અને એ મોટી વાતનું રહસ્ય હું તમારી સામે ખોલી રહ્યો છું એ રહસ્ય શું હોય છે આદર્શો અને મારી ઈચ્છાઓનો ભાવના લોક છે શ્રી ગોવર્ધન રામે સરસ કરી છે તેને સાંભળવા એ પક્ષીનું નાયક નથી સ્વાતંત્ર સંગ્રામ ગાંધી કાર્યક્રમ ની બધી જવાબદારી લઈને નડતો રોહનલાલ વસંતલાલ દેસાઈ નો અરુણ પક્ષી નાયક નથી મુનશી નો એ કાગ કે મુંજાર પણ નથી કે ગુજરાત ની અસ્મિતા ની પ્રેરણા આપતો કીર્તિદેવ પણ નથી એને હું વ્યક્તિ નાયક કહું છું એમાં એક બીજો સંકેત પણ છે પક્ષીના આ વ્યક્તિ નાયકો એટલે કે પ્રકાશ નીલ યશ કે ગૌતમ લગભગ બધા 100% વાળા છે એવો બધા જ પ્રકારની માણસ સ્થાને વરેલા છે છતાં અસામાન્ય છે આલ્બર્ટો મોરન મેં લખ્યું છે પુસ્તક આલ્બર્ટો મોરન એ લોરેન્સ ની માતૃસૃષ્ટિમાં જેવી માણસતા જોવા મળે એ પક્ષીની સૃષ્ટિમાં જરૂર છે પણ ફર્ક એ છે કે આ બધા સંવેદનશીલ બૌદ્ધિકો છે આધુનિક યંત્ર સભ્યતાનો ભોગ બનેલી વ્યક્તિઓ છે
કે સામાન્ય સુખ જોઈએ, પ્રામાણિક રહેવાની મથામણ કરતા હોય, સ્વકીય લાગણીઓ પ્રમાણે જીવવા કરતા હોય, પોતાની આસપાસના સાથે પણ સંવાદી એવું કંઈક નાનું સામાન્ય જીવન જીવવા ચાહતા હોય, પણ ભગવાન હોવું તો આ નાયકો પોતાની સમગ્ર જીવન પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે ખૂબ મતે છે પણ સફળતા નથી. આમ તો પક્ષીની સમગ્ર પાત્ર સૃષ્ટિ આકાર ની પેલી સરના કહે છે એમ કચડાઈ ગયેલા મનુષ્યોની છે. એવો સંજોગો અને પરિસ્થિતિનો શિકાર બનેલા છે. વૃત્તિઓ અને જીવન વ્યવસ્થાનો જે સાણસો એનાથી છૂટી નથી શકે. પાછી પાછી કમાણી હોય, જવાબદારી હોય, સમાજ અને ધર્મના ધોરણોના વજન હેઠળ કરાઈ ગયા. બુદ્ધિ વાળા છે, સંવેદનશીલ છે, પણ નિષ્ફળ છે. એટલે દિશા શૂન્ય થઈ જાય, નિરાશાને પામે, વિવશ થઈ જાય, એકંદરને પામે. આ બધા વાક્યો જયારે આપણે પડઘો આપણા અંદર પાડીએ અથવા તો પડઘો પડવા જઈએ તો તરત એવું થાય છે કે ખરેખર મારું પણ ભાઈ આવું છે. હું પણ લગભગ પક્ષીના આવા કોઈ નાયકના જેવો છું. આ પ્રકારનું લિંકિંગ જેને કહેવાય વિથ લીડર ઓફ નાયક, He provides you the link to join with the whole world which he created. જો લિંક જ નહીં હશે તો તમે શું કરશો? પક્ષી બહુ 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 સાવધ છે. આ માણસ લિંક્સ પૂરી પાડવાનો આકારનો જે યશ છે એ પક્ષીનો ખરેખર માય છે. અડધા ડૂબી ગયાનો પેલો જે હતાશ થઈ ગયેલો પ્રકાશ જે છે દાણચોરીનો આશરો લે છે એ રીતે પ્રામાણિક વર્તાય કે ભાઈ મારે દાણચોરી કરવી પડશે. શું કરું? અડધાને આશ્રય આપે છે અને ત્યારે આપણને થાય કે આ માણસ નીતિ ની પણ પરવા નથી કરતો, નીતિ નિર્દેશ નિર્દેશ છે, વિદ્રોહી છે. એકલતાના કિનારાનો પેલો જે મીલ છે લગ્ન પહેલા અને લગ્ન પછી, લગ્ન પહેલા તો બધાને એકલતાનો અનુભવ છે, લગ્ન પછી પણ એકલતાનો અનુભવ મીલ તો થયો છે. એટલે સુખને માટેની જે ચંદ્રણા છે તે આ પ્રકાશ અને નીલ બંનેના દાખલામાં વાંચણી રહી. પણ આપણને આ બંને નાયકોના જીવન અનુભવનો સરવાળો બંને આકારના યશમાં મળે છે. લખનારા માણસો જાણે છે કે એક રચના લખાઈ ગઈ કે પૂરી થઈ ગઈ બરાબર છે, પણ બીજી લખાય ત્યારે પૂરી થઈ ગયેલી કેવી રીતે મદદ કરતી હોય છે અને બીજી પૂરી થાય એટલે એ બે પાછી ત્રીજી ને કેવી રીતે મદદ કરતી હોય છે. બહુ રહસ્ય હોય છે આખી વસ્તુ. આપણને લાગે કે આ એક નવ કદાચ પૂરી કરી, બીજી પૂરી એને પૂછો તો એવું જ કહેશે કે આ તો બધા ચડાવ છે, આખું પૂરું કર્યું હોય. એમ પછી રવિન્દ્રનાથને કોઈ પૂછ્યું કે મહાકાવ્ય આ તો કઈ વસ્તુ કરી ને લઈ જાઓ ઘેરે અને એટલું કરી દો એટલે એ મારું મહાકાવ્ય. આજનો દિવસ તો ફ્રેગમેન્ટેશન સિવાય કશાનો રહી શકતો જ નથી, એની પાસે કશું પૂર્ણ કરવાની તાકાત જ નથી. એટલે કે મનુષ્ય તરીકે પણ સભ્ય તરીકે એ ફ્રેગમેન્ટેશનની દુનિયા ઉભી કરીને એક હોલ ને અથવા તો એક પૂર્ણ ને કામવાની કોશિશ કર્યા કરતો હોય. તો આ બંને નવલકથાના નાયકો કોઈ ને કોઈ રીતે યશમાં ભણેલા છે. પ્રકાશ એવું કહે છે હંમેશા કે મને નોર્મલ લાઈફ જોઈએ અને યશને પણ નોર્મલ લાઈફ જોઈએ છે પણ બધાને નથી મળતું. ઇન્ટેન્સિટી વાળું જીવન જોઈએ, તીવ્રતા જોઈએ,
અનુભવાય, દુઃખ જ હોય તો પણ અનુભવાય, સુખ જ હોય તો પણ અનુભવાય. આમ આદમી જતું રહે બધું એવું નહીં, પસાર થઈ જાય તમને ખબર જ ના પડે આખો દિવસ ક્યાં ગયો. વિદેશમાં એવું પૂછવાની રીત છે કે ભાઈ તમારો દિવસ કેવો ગયો, ખાવો ગયો છે તો એ ઇન્ટેન્સિટી એ ઈચ્છે છે. પણ એની જે મનોદશા છે એવી નથી કે જે ઇન્ટેન્સિટીને જન્માવી શકે, એમાં એક પ્રકારનું જડત્વ આવી ગયેલું છે. લાગણીહીનતા એનામાં આવી ગઈ છે, કારણ કે એનો સ્વભાવ બની ગયો છે. આઘાત કશું એ અનુભવી શકતો નથી, અને એની માટે ઇન્દ્રિય જાણે એને ગુમાવ્યું છે. તમે ધ્યાનથી વાંચો આ બધી શક્તિમાં પ્રવેશો અને એક એક શબ્દને માનો તો ખબર પડે કે આ બધું કેવી રીતે બની ગયું છે. સાહિત્ય વાંચવાની વાત અને સાહિત્યને સારી રીતે વાંચવાની વાત, બંને વાત વિશે જેટલા વ્યાખ્યાનો અત્યારે કરી આ સમયમાં એટલા ઓછા છે. પહેલો સવાલ તો એ થાય કે સાહિત્ય કોણ વાંચે છે, બીજો સવાલ એ થાય કે કેટલા લોકો સારી રીતે વાંચે. એ દીપ અને રેખા, પોતે અને રાણી, પોતે અને બુલબુલ, પોતે અને સાવના, એમ દરેક સંબંધમાં બસ જીવે રાખે છે. જાણે સાક્ષી ભાવે જીવે છે, એવું પણ કહી શકાય કે એ જાતની એક વિલક્ષણ સક્રિયતા સાથે જીવે છે. એનાથી અસ્તિત્વનો બોધ વેઠી શકતું નથી. જેલમાંથી છૂટ્યા પછી એને જીવવાનું બંધ કરી દીધું છે. એનું વાંચનનું જગત અને એનું વિચારોનું જે જગત છે એમાં પણ એક જ વિચાર એની સામે ઘોરખા કરે છે, અને એ વિચાર આ જિંદગીનો એક જ યોગ્ય અંત હોઈ શકે, અને તે આત્મહત્યા. લુક એટ ધી ભાવ ઓફ ધીસ કેરેક્ટર, ધીસ જીવ. આત્મહત્યા જે વ્યક્તિઓ કરતી હશે એના ચિત્તની અવસ્થા શું હોય એ પોતે જ જાણે, આપણે તો કેવી રીતે જાણે છે. એટલે મેં આવું ક્રિયાપદ વાપર્યું આજે જાણી કરીને આવું ક્રિયાપદ વાપર્યું કે આ વિચાર ઘોડકા કરે છે એની સામે કે જિંદગીનો એક જ યોગ્ય અંત હોઈ શકે, અને તે આત્મહત્યા. છેવટે યશ નું શું થાય છે, વેર ગિલ્ટ અને ફાસ્ટ અનુભવે છે, અને છેલ્લે તો એના જીવનમાં વેદના જ ટકે છે. યશ છે એમાંથી કશું બની શકતું નથી. ટુ બી એન્ડ ટુ બીકમ ની જે પરિસ્થિતિ દરેક મનુષ્યને મળેલી, આપણે ટોબીમાં રહી શકતા જ નથી, અથવા તો બાળકને રહેવા દેતા જ નથી. એને ટુ બીકમ ની ગાડીમાં બેસાડી દઈએ છીએ, બેટા તારે આ કરવાનું છે, તારે પેલું કરવાનું, તારે આ થવાનું. થોડા વખત બાળક ઓછું થઈ જાય તો ડોક્ટર થવાનું હોય, એન્જિનિયર થવાનું હોય, તો પછી થવાની પ્રક્રિયામાં વ્યક્તિઓ જે દોડી ગઈ છે, ધસી ગઈ છે વિજ્ઞાનના યુગમાં, તો એ દાખલો નયા દિવસોમાં પણ છે કે છે એમાંથી કશું પણ કરી શકે. જે લોકો બની શકે છે, ડોક્ટર બની ગયો, એન્જિનિયર બની ગયો, વકીલ બની ગયો, પ્રધાન બની ગયો, ધારાસભ્ય બની ગયો, બની ગયો તેની વાત જુદી છે, પણ જે નથી બની ગયો તેનું શું. આ પ્રકારની જે અનવસ્થા ઉભી થાય છે જીવનમાં, એનો અર્થ એ કે માણસ આકાર રૂપ થઈ જાય, બની શકતો નથી એટલે માણસ આકાર રૂપે થઈ જાય. જો બુલબુલ એના એ ઇન્જિનમાં પાછી ચાલી જાય છે, સરદારને યશ પડી શકતો નથી. મેટ્રો તે પ્રમાણે અનવસ્થા છે એ જ આકાર નો અર્થ છે. સર્વ સંબંધો ને અંતે પણ માણસ એકલો જ છે, સર્વ પુરુષાર્થો ને અંતે પણ માણસ નિરંતર આકાર જ છે.
ખૂબ એક્ઝિસ્ટન્શિયલ લેવલ ની વાત પછી કરી છે જાણે અજાણે સમગ્ર હોવાપણાની જે નિરંતરતા છે એ વેદના આજના માણસ ની વેદના છે. આધુનિક વિજનશીલતા નું ભજન બની શક્યું. આકારમાં એક પ્રોફેસર પણ છે એ કહે છે કે પોઈન્ટ ઓફ નો રિટર્ન ની સ્થિતિ આવે ગતિરોધ અને એની ગુનામાં યશ ને ગતિરોધ ની ગુનામણ જ જીવનનું પરિણામ માને છે. એવું કહે છે કે આ દુનિયામાં માણસની વેદના એટલે સફરિંગ એ એક જ સક્રિય વસ્તુ છે. જીવતી વસ્તુ જો કહો તો તે વેદના છે, વ્યથા છે, સફરિંગ છે. જે તે જાગતી વસ્તુ વેદના એને કર્મ કહો કે ધર્મ કહો કે ગમે એના એનાથી જ આ દુનિયા જાણતી પાછળ પછી બોલે છે. પછી એને ઉમેર્યું બહુ સરસ ઉમેર્યું છે કે આપણી દુનિયા કરુણ જ હોય શકે. આપણી દુનિયા કરુણ જ હોય શકે, કરુણ જ હોય શકે એ દુનિયા બક્ષી ની દુનિયા. પણ જાતક કથામાં બક્ષી કશીક માનવી એ આશા અપેક્ષા ની વાત કરી, કઈક ભોગ ની વાત કરવા માંગે છે. એમ કે માણસ ને કશો ભોગ થવો જોઈએ, સમજદાર મનુષ્ય જે હોય એને જીવન કઈક સમજાવવું જોઈએ, એને કઈક અસ્તિત્વ બોધ થવો જોઈએ, કઈક ભવિષ્ય દેખાવું જોઈએ વગેરે પ્રકારની હોપફુલ લિસ્ટ ની વાત કરવા માટે તમને જાતે કરા રાખી. એનો નાયક ગૌતમ શાહ છે, એને વર્તમાનમાં એક જ ભૂલ થઈ ગયો છે કે મારું જીવન ઘટના શૂન્ય થઈ ગયું છે, કશું જ બન્યું નથી. જીવવું સુખવું દુઃખવું એ બધી એક જ ક્રિયા થઈ ગઈ. એટલે થાય છે કઈક બનવું જોઈએ, કઈક થવું જોઈએ. એટલે હોપ ની વાત કરવી છે, પણ નાયકે આવો હોપલેસનેસ બહુ તો બતાવી દીધું. કારીગીરી છે એ બહુ જબરદસ્ત છે. એટલે ગૌતમ ને પક્ષીએ ઘટના ની શોધે ચડાવે. ઘટના ઘણી બધી ચાલતું હવે હું કહું એમ કર. એટલે પક્ષી અને એમનો નાયક બંને જણા અસ્તિત્વ બૌદ્ધ ની દિશામાં પ્રયાણ આવે. એની એક અઠવાડિયાની એ આખી જે ધર્મયાત્રા છે એ જાતક નવા કથાનું સમગ્ર વસ્તુ છે. એક અઠવાડિયામાં બધું બન્યું. સમગ્ર યાત્રા જે થઈ ગૌતમ શાહની એને એને જે વિચારો આવ્યા એ સાંભળવા જેવા છે. કહે છે કે માણસે જાણવું જોઈએ. જાતક કથામાં બુદ્ધના 550 પૂર્વજન્મ ની વાત હતી. એ કહે છે કે જાતક કથા એટલે જન્મ જીવન ની વાર્તા અને દરેક પૂર્વ જન્મ ને એમાં બોધિસત્વ નું નામ આપેલું. ભગવાન બુદ્ધ 555 માં બોધિસત્વ હતા અને એમના બધી જન્મો અટકી જતા હતા. એવો જાતક કથાનો અંતિમ પૂર્ણ વિરામ હતા. પણ દરેક મનુષ્ય દરેક બુદ્ધિજીવી 551 નું બોધિસત્વ હોય છે અને જાતક કથા આગળ ધમતી રહે છે. ક્યાં ધમતી રહે છે? અસ્તિત્વ દૂર ની દિશા. બોધિસત્વ તો ગૌતમ, પણ આ ગૌતમ એમનો નાયક જો અસ્તિત્વ બોધ પામી શકે તો બહુ મોટી વાત. હવે આપણે જાણી લઈએ કે આ 551 નો બોધિસત્વ જેને ગણી શકીએ છીએ આપણે એ આ ગૌતમ એને શું અસ્તિત્વ બોધ થયું? આપણે જાણવું જોઈએ શું મળ્યું એને અઠવાડિયાની મુસાફરી. એ જ કે દુનિયા કરુણ જ હોય શકે.
ગૌતમ જીવનને અને સંસારને પૂરા જોમથી જીવી લેવા માંગે છે, પૂરા વૈભી દે છે. સર્વ દંતોમાં અને દ્વૈતોમાં તર્કથી અને વિતર્કથી બુદ્ધિ કર્મ વિચાર અને અનુભવથી પામી લેવા માંગે છે. પણ એને મળે છે શું? એક ઉલ્લંઘે જેને ઉલ્લંઘી ન શકાય અને વધારે કરુણ એવો નિષ્કર્ષ જીવનનો સાર એ કરુણ ન હોય શકે. એટલે થાય છે બે વિરોધાભાસી વૃત્તિઓ એક જ વર્તુળમાં જીવી રહી છે વિરોધાભાસી. એને ઈંગ ધ્યાન યાદ આવે છે, ઈંગ ધ્યાન ની તમને ખબર હશે કે સર્પો વર્તુળ બનાવતા હોય ને દરેકના મોઢામાં બીજાની પૂછડી હોય બે સર્પ લાઈક દિસ. બીજી આંગળીઓ ના જોઈ. હવે જ્યાં સુધી તમે આ વર્તુળને છેડી ન શકો, તોડી ન શકો ત્યાં સુધી તો કશું થવાનું નથી. જીવતે જીવા તેને તોડવું પડે, એ તૂટી શકતું નથી ગૌતમજી. એટલે સરવાળે પ્રતિક થાય છે પરમ જે ધ્યેય હોય એ તો મૃત્યુ છે. વિવેચકોએ ખાસ પછી દરકાર નથી કરી પક્ષીને વાંચવાની. આ માણસ જીવનની મૃત્યુની મોક્ષની અને કારણ કે મૃત્યુની કે જે જીવન જીવનના જે પરમ ફોર્સિસ જેને કહી શકો તેની વાત કરે છે, પ્રેમની મશ્કરી કરે છે, એક બાજુથી લગ્ન સંસ્થામાં માનતા નથી, કેટલી બધી સામાજિકતા એની સૂચિમાં પડેલી એ જુઓ તો ખબર પડે. એટલે એને એનું એને થાય છે કે પરમ ધ્યેય તો મૃત્યુ પ્રાપ્તિ જ છે. એ એટલું સૂચવી જાય છે કે એ જ છે ભાઈ માનુષિક અસ્તિત્વની જો કોઈ કરુણ થાય તો તે એ છે કે છેવટે તમારે મરવું પડવાનું છે. નથી કે ક્યાં તો તમે આત્મહત્યા કરો ક્યાં તો તમે મૃત્યુની રાહ જુઓ, બીજો કોઈ રસ્તો નથી. બોધિસત્વની વાત કરીને અને આવી રીતે યાત્રાએ મોકલીને બક્ષી જાણે આપણને એવું લાગે કે જીવનને વિષયનો વિધાયક સુર પ્રગટાવવા માંગે છે. કશો પોઝિટિવ આઉટલુક એન્ડ હી ટ્રાઈડ ઇટ આઉટ નો પ્રોબ્લેમ બટ વોટ ઇઝ ધ ગેઇન મળ્યું શું? પોતે વિધાયક દ્રષ્ટિથી લખવાની કોશિશ કરી પણ લખતા લખતા એક સબ્જેક્ટ તરીકે એમને શું જડ્યું? એનું એ જ જડ્યું જે પહેલા જડ્યું. માનવ સ્થિતિનું જે મૂળ કરુણ શું છે એને જે પહેલા હોઈ શકે કરુણ જ હોઈ શકે દુનિયા જાતક કદાચ બધાને સારી રીતે પ્રમાણિત થઈ ગયું સર્ટિફાઈડ. હવે મહાત્મા લેખકોનું જે વિઝન હોય છે એની આપણે સરસ ચર્ચાઓ કરવી જોઈએ, સરસ એના અધ્યયનો કરવા જોઈએ, એમાં ઊંડા ઉતરી જવું જોઈએ. તો ખબર પડે કે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એઝ 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 અ રાઇટર પાવરફુલ રાઇટર એની પાછળ જે આખું છુપાયેલું છે એ આપણે જાણવાની કોશિશ નથી કરતા. મેં બે વિશેષ ની વાત કરી એટલે બીજો વિશેષ છે પક્ષીનો ઘટના નિરૂપણ. પુસ્તકમાં પક્ષીને મેં ઘટનાના બે કાજ બાદશાહ કહ્યા છે. એ કહેવા ખાતર નથી, એ ચવાઈ ગયેલું પ્રેમ છે પણ મેં જાણી કરીને વાપર્યું છે. બીકોઝ આઈ મેન્ટ ઇટ. મારી પ્રતીતિ છે કે ખરેખર એવો બે કાજ બાદશાહ છે. આકારે અને પક્ષીએ ગુજરાતની ગુજરાતી જે નવલકથા છે એને બહુ જ મોટો આંચકો આપેલો, કેમ કે બધું નિષ્પ્રાણ હતું, એકદમ બધું કેચ્યુ હતું, ફિઝિકલ તમારી સામે આવે, વિગત હોતી ખબર આવે છે. જાડા જાડા પુસ્તકો નવલ કથાના 400-500 પાન, કોઈ લોકોએ તો 700 પાન ની લખી, કોઈ લોકોએ કે કેટલાય ભાગોમાં લખી, એ શું કરવા એ કારણ કર્યું. સરસ્વતી ચંદ્રકાંત ની વાત જુદી હતી કે એને ચાર ભાગ કરવા પડે, કેમ કે એનો જમાનો અને નવલકથા ગુજરાતી નવલકથાની વસ્તુ તે દિવસે કેવી પ્રારંભિક હતી. આપણા જમાનામાં તો અમે આટલા ગોધા શું કરવાનો. પર્ટિક્યુલર બિઝનેસ સેન્સ ઇઝ કનેક્ટેડ વિથ નોવેલ રાઇટિંગ, ઇટ્સ
કોમર્શિયલ એક્ટિવિટી ક્યારે બની જાય છે ખબર નથી પડતી. નવા કથાકારો કે પોતાને કરે નથી. ગ્રોસનેસ ના પથારા હતા તે દિવસે, અને એક ગ્રોસનેસ ને પછી ઓગાળી નાખી સજીવ અને જેને તમે કલાત્મક કહી શકો એવા ઘટના નિરૂપણો ની અમે દિશા કરી. એ સમય હતો 1957 માં જયારે સુરેશ જોશી એ પોતાની ટૂંકી વાર્તામાં ઘટના તત્વના રાસ ની વાત કરેલી. એમને પોતાની વાર્તા ઘટનાના જોરે નહોતી ચલાવતી. સુરેશ જોશી ઘટનાને બને એટલી ઘટાડી નાખવા માંગતા હતા, અને ઘટાડી નાખવાની જે જગ્યા મળે એમાં એમને વાર્તાનો એક સર્જક સર્જી શકે એવો નવ્ય સંકેત સર્જવો હતો. બાળ માણસ વાળા જે લોકો હોય ને એ કહે કે વાર્તામાં ઘટના તો હોય જ ને ભાઈ, જાણે સુરેશભાઈ ને એનું ભાન ન હોય. સાચી સમજ વાળા હોય તો એમ કે એમ કરવાથી વાર્તા થાય જ નહીં, પણ સુરેશભાઈ એ કરી છે તે જોવા જાણવાની હોય પરવા નથી કરતી. ચર્ચામાં સમજદારી કરતા ગેરસમજનો જથ્થો વધારે. એ દિવસોમાં હું સુરેશભાઈ પગના મારા પીએચડી માટેના થીસિસનું કામ પૂર્વે કે કરી રહ્યો છું, અને જો ત્યારે હું બક્ષી ની ઘટનાનો બેકાર ભાગ સાંભળું છું. મારા ગુરુ સુરેશ જોશી ઘટના કરતાના રાસ ની વાત કરે છે, અને હું જેનો જેમ કરી રહ્યો હતો જેને વિશે લખી રહ્યો હતો એ બક્ષી ને હું ઘટનાનો બેકાર ભાગ સાંભળું છું. બક્ષી 1970 માં એક ઇન્ટરવ્યુ માં કહેલું, ઘટના વિના લખી જ ન શકું. મારે માટે ઘટના ઇઝ ટોટલ લાઈફ. ઘટનાનો રાસ થઈ જાય તો મારાથી લખાય જ નહીં. એક સાચા કલાકારે તો ઘટનાની શોધમાં રહેવું જોઈએ. જે મોમેન્ટે એમને લાગે કે ઇઝ ગેટિંગ સ્ટાઇલ એન્ડ ટ્રેક, ત્યારે એની ઘટનાઓ પેદા કરવી જોઈએ, નહીં તો હી વિલ બેરા સાઈઝ. ઘટના અંગેના આ બંને જે મંતવ્યો છે સુરેશ જોશીનું અને ચંદ્રકાંત બક્ષીનું બંનેનું મારે મન સરખે સરખું માનું. એક સમજદાર વાર્તા તરીકે હું આ મંતવ્ય સાથે પેલું ખોટું કામ નથી કહી શકતો. વિવેચક તરીકે કહેવાનું, અધ્યાપક તરીકે વિદ્યાર્થીને સમજાવતી વખતે પક્ષાપક્ષી કરતી વખતે મારે કરવું પડે એ જુદી વાત. બંને વસ્તુઓ બંને અભિગમ પોતાની રીતે સાચા છે. કલાકારો ઘટનામાં રસવત રહીને પણ જીવનને પામી શકે, જોઈ શકે. ઘટનાને બાજુ પર રાખીને ઉતરાય એટલા ઊંડા ઉતરે, અને એ રીતે પણ જીવનને પામી શકે. ચિત્રકારોમાં જે કોઈ હોય તે પોર્ટ્રેટ પેઇન્ટિંગ પણ કરે સામે મોડેલને બેસાડીને, તો બીજો કલાકાર એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ પણ કરે છે. તમે એબ્સ્ટ્રેક્ટ બરાબર કરી શક્યા છો, ઘટના તત્વનો રાસ બરાબર કરી શક્યા છો, એની તપાસ કરો ને એ કોઈ કરતું નથી. અને સિદ્ધો આવો ચુકાદો આપી દે છે કે ના થઈ શકે. અરે ભાઈ તે તો કશું લખ્યું જ નથી, આ માણસે તો કેટલી બધી રચનાઓમાં પ્રયોગ કર્યા અને કેટલું બધું લોહી પાણી એમ કર્યું, તે તો કશું કર્યું જ નથી ને તું કહી દે છે કે ના થઈ શકે. બીજા લોકો પક્ષીની સામે કહીએ કે ઘટના ઘટના શું કરો છો ભાઈ એમ, તો એને પણ આપણે એ જ કહેવાનું થાય કે એને આટલી બધી ઘટનાઓ સર્જી છે, આટલી બધી નવલકથાઓ અને વાર્તાઓમાં એને સમજવાની કોશિશ તો કર જરા, તો ત્યાં પણ જીવન દેખાય છે અને અહીંયા પણ જીવન દેખાય છે. જીવનને જોવાની બંનેની રીત જુદી છે. પિકાસો એવો કે મારે બ્લુ કરવા છે, બસ તો હું બ્લુ કલર જ કરીશ, કોઈને શું એમાં શું કરો, આપણે વાંધો રહેશે હું આવ્યું. જોવાનું એ છે કે એને ભૂરો રંગ વાપરીને શું કર્યું, શું પરિણામ આવ્યો, એના પ્રયોગનું શું પરિણામ રિઝલ્ટ આવ્યું,
એની તપાસ કરવી. એ આપણે નથી કરતું. This critical attitude is lacking since last so many years. બહુ દુઃખદાયક છે કે આટલી સાચી વાત આપણી પ્રજાને કેમ નથી સમજાતી. બિલકુલ સાચી વાત છે. એટલે તપાસનો મામલો છે આ. પણ આપણા મોટાભાગના ચળવળિયા સર્જકો એવી કશી તપાસનો નથી કરતા. એકબીજાએ કરેલી મર્યાદોની શબ્દ ફેરી નકલો કરતા. પક્ષી ખરેખર ઘટનાના બેતા જ બાદશાહ છે. ઘટના કોઈ ચોક્કસ સ્થળે બનવાની, કોઈ સમયે બનવાની અને કોઈના જીવનમાં બનવાની, આ ત્રણ વસ્તુઓ તો છે. હવે વાર્તામાં કે નવલકથામાં એ સ્થળ, એ સમય, એ વ્યક્તિ ને તંતોતંતની બધી જ વિગતોમાં તમે ના મૂકી શકો. ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ટ્રાન્સલેટ ધ હોલ લાઈફ ઇન ટુ લિટરેચર. એ શક્ય જ નથી. એવી મજૂરી કરવાનું શું કારણ છે? કરી છે નવલકથા નામ ઘણા લોકો બધું તંતોતંત લાવવા માટે. વિગતો વિગતો જે બધું જાણે, આપણે તો જોયું જ ના હોય, આપણને તો પછી જગ્યા જ ના આપી હોય વાચક ને વિચાર હોય. એટલું બધું ખચિત કરી નાખ્યું, ભરપૂર કરી નાખ્યું. તો આનો અર્થ એ છે કે તમારી પાસે સર્જકતા હોવી જોઈએ. પરંપરાગત નવલોમાં વર્ણનો આવી પડેલા લાગે આપણને, લાંબા લસરત કેમ કે વિગત થતું હોય, સાહિત્ય તે ઋતુઓથી ઘૂસાડ્યા હોય, બિનજરૂરી હોય, ચપટા હોય. જ્યારે પક્ષી વર્ણ વિષયની વિગતોમાં બહુ સાવધ રહે છે. બે ચીજ એ ખાસ કરે છે એને નોંધ. એક તો એ વિગતોની કાળજીપૂર્વક પસંદગી કરે છે. કાળજીપૂર્વક એટલે કથાની ઘટના જીવનની ઘટના નથી લાગતી, સર્જન લાગે છે. અને બીજું, પક્ષી વર્ણનને સેન્દ્રિય બનાવી આપે છે. એટલે બધું જીવંત અને રસપ્રદ થયું છે. કાળજીપૂર્વકની પસંદગીનો અર્થ જ એ કે લેખક જે કઈ દેખાયું, જેટલું કઈ દેખાયું એ બધું જ અમુક ને છોડ્યા વિના પૂરેપૂરું રજૂ ના કરી શકે. પસંદગીનો અર્થ જ એ છે. પક્ષીના વિશ્વમાંથી આ દાખલા હું આપી શકું છું જોવા માટે. આ કાળમાં હોટેલ નાનકીનું જે વર્ણન છે તે જુઓ. જીવન થી લાગવું જોઈએ, રસપ્રદ થઈ જવું જોઈએ. એટલે હોટેલ નાનકીન જયારે તમે જુઓ એમ જોઈ શકો, દેખાય આજે દાદા કહી છે કલમની સાહિત્યના શબ્દનો જે કેમિયો છે એ ધુમ્મસ દેખાય છે. જે ધુમ્મસમાં એ મુકાયો છે અને જાતક કથા અમે તો કે પેલી ટ્રીપ પર નીકળેલો જે ગૌતમ છે અને આનંદ ને ત્યાં જે રહે છે અને એનું જે આખું પ્રાકૃતિક વાતાવરણ છે એ જોવું. આખું તમને તાદૃશ તો લાગશે પણ ઇન્દ્રિય પ્રત્યક્ષ થાય ઉછળે. આપણે વાંચતા નહીં હોઈએ, જોતા હોઈશું, સાંભળતા હોઈશું, સ્પર્શતા હોઈશું વગેરે વગેરે. ઇન્દ્રિય પ્રત્યક્ષ ઘટનાના બેતાજ બાદશાહને પણ ઘટનાના વજનની વહેતી તો નાખવું જ પડે છે. ટોટલ તો આવી શકે. જાતક કથામાં પણ એમને વિષય વસ્તુને ત્રણ ભાગમાં વહેતી નાખે. એમ કરવા પાછળનો આશય એમને વ્યક્ત કર્યો છે અને કહ્યું કે પહેલો જે ભાગ છે એ નદી અને નર્મ, ત્રણ ભાગનો પહેલો ભાગ નદી અને નર્મ. તો એમાં એમને જોવું હતું કે કહે છે કે એક નાસ્તિક પુરુષ અને એક આસ્તિક સ્ત્રી, એની યોજના કેવી હોય? યોજના તો કરવી પડે ને. સાહિત્યકાર તો કરામતનું યુક્તિઓ યુક્તિઓ બધાનો ગપ્પાનો પણ આશરો લઈ શકે, ઇતિહાસનો લઈ શકે,
જુઠાણા લઈ શકે, કપોળ કલ્પના કોઈ પણ વસ્તુનો આશ્રય લઈ શકે. અને નવકથામાં તો એ બધા આશ્રય કરવાની બહુ જ જગ્યા હોય છે. જો તમને સારી રીતે આવડે તો આખી આખી સૃષ્ટિ બહુ સુંદર બનાવી શકાય. તો નદી અને ધર્મ એ પહેલો ભાગ, અને એમાં આસ્તિક સ્ત્રી અને નાસ્તિક પુરુષ ધર્મની જગ્યાએ ગાય જાય, ધર્મના સ્થાને જાય તો એના પર શી અસર થાય એ જોવું છે. પક્ષીને એક લેખક તરીકે જોવું છે, લખીને જોવું, સર્જીને જોવું છે. જો એનું એનું દર્શન એને સર્જનનો જે આખી ગેપ ફેકલ્ટી છે તે કઈ ચાલે કરે છે એકબીજા સાથે. રેસિપ્રોસિટી જુઓ, એ ક્રિએટ્સ એન ઈગલ જે કે બે સાથે સાથે ચાલે. ત્રીજા ભાગને એમને નદી અને પર્વત નામ આપ્યું. પેલામાં નદી અને ધર્મ, તો અહીંયા નદી અને પર્વત. એમાં માણસને પર્વત એટલે કે માણસ પર્વત ને નેચર નેચર ના સિમ્બલ તરીકે, નેચર ના પતિ તરીકે એમને કહ્યું છે કે હિઝ એન્કાઉન્ટર ઇઝ વિથ હિમાલય. હવે આપણે તે સામાન્ય ડુંગરો જોઈને પણ ગભટી ઠીક કરી શકીએ. પોતાના નાયક ને આ રીતે એન્કાઉન્ટરિંગ માટે તૈયાર કરે છે. પોતે ઇવોલ્વ કરેલી વેલ્યુ કઈ રીતે જો શીખવું હોય તો આ શીખવે છે કે તું પોતે તારા જીવન મૂલ્યો રચ, ધર્મ વાળા પાસે ન જા, રાજ વાળા પાસે ન જા, સત્તા વાળા પાસે ન જા, પડોશી ને ન પૂછ, પતિ ને ન પૂછ, પત્ની ને ન ભાઈ ને ન પૂછ. યુ ક્રિએટ યોર ઓન વેલ્યુ. એને પોતે ઇવેલ કરેલી ઇવોલ્વ કરેલી વેલ્યુઝ છે અને એ સાથે એનો જીવવાનો પ્રયત્ન છે. હવે એવું થાય ત્યારે શું થાય? દાખલા તરીકે તમારી એવી પર્સનલ વેલ્યુ સિસ્ટમમાં દારૂ પીવો એ એક સદગુણ દેખાય, અથવા એથી આગળ વધીને તમે કલ્પી શકો હું શું કહેવા માંગુ. તો મોરલ નોર્મ્સ તો રહ્યા જ નથી, મોરાલિટી સાથે સંકળાયેલા એની વેલ્યુઝમાં ઇવોલ્વ કરેલી વેલ્યુમાં. એટલે પછી કહે છે કે એમાં પણ ભાઈ મારો અંડરટોન તો ધર્મનો સિસ્ટમનો જ છે. આફ્ટર ઓલ વી હેવ ટુ આસ્ક રિલિજિયન્સ, વી હેવ ટુ આસ્ક ઓલ સ્પિરિચ્યુઅલ લીડર્સ. એવી આવું કિશોર તો પણ આપણને એ દર્શાવ હતું કે માણસ ધર્મ પ્રકૃતિ વિશ્વ આગ્રહની સામે રહેવા જાય તો શું ને એવું થાય છે. નાયકોના વર્ણનોમાં કે બીજા પાત્રોના આલેખનોમાં બક્ષી મનુષ્ય સ્વભાવને બરાબર રીતે અંકિત કરી આપે છે. એ પણ એમની સંદિગ્ધતાનું મોટું લક્ષણ છે. હી નોઝ વોટ ઇઝ હ્યુમન બીંગ. માણસની ઓળખ અને ત્યારે પાત્રના જીવનની કેટલીક ક્ષણો, સમ મોમેન્ટ્સ, સમ સિચ્યુએશન એકદમ રસપ્રદ થઈ પડે. પેલો જે નાયક છે જીત, એની જે વિચારધારાઓ છે અને એનું જે મનોવિશ્વ છે અને એના જે ચિત્રણો છે એની તો ધ્યાનમાં લઈએ તો એક અને એક આખી નવલકથા ને તમારે મહત્વ આપે. બીજા અનેક સ્થાનો ગણાવી શકો કે આકારમાં યશ કેરી રાણીને પહેલી વાર રાણી રૂપે જુએ છે એ મોમેન્ટ. યુ હેવ ટુ રીડ ઇટ. આમાં વાત કરવાનો મતલબ જ નથી. હું અત્યારે મારે શાંતિ રસ, શાંત રસ વિશે વ્યાખ્યાન કરવાનું છે સત્રમાં. એમાં કોવાયું અને મને વિચાર આવે છે કે કોઈ પણ રસાનુભૂતિની વાત કે એના વિશેનું વ્યાખ્યાન કેવી રીતે થઈ શકે.
જોઈએ અનુભૂતિ છે તો અનુભૂતિ છે એટલે પેલી રાની એ જોવે છે અને પિતાની આંખે રાનીને જોવાનું એને મન થાય ત્યારે બક્ષી લાગે કે ચવાઈ ગઈ કે કડવી બદામના જેવી ઇડિપસ કોમ્પ્લેક્સ ની વાત આવે કડવી બદામ ચવાઈ ગઈ ઇડિપસ કોમ્પ્લેક્સ બે વસ્તુ કેટલી ભેગી કરી દીધી આખું તમને ગ્રીક માઇક્રો વસ્તુ કરી ગયા હવે બધા વિચાર પણ ખાવ યશ અને સરનામું જે ભાવ વિચાર જગત છે એમાં જે કઈ બધા યુદ્ધો પ્રગટે છે કોઈ એક વખતે તો તૂટી પડે છે તમે કેવી રીતે એવી રીતે બે વસ્તુઓને ભેગી કરી શકો બે જુદા જુદા છેડાની વસ્તુ ભેગી કરી કેટલું ચલાવી શકો તો એ સ્થિતિનું નિરૂપણ પક્ષી આ રીતે કરે છે હાથ તૂટી પડી ત્યારે શું કે છે બંને શાંત થઈ ગયા પોતપોતાના રંજ મનમાં ભરીને બંને બેઠા હતા દરિયાની હવા સુસવતી આવીને ટેકરા ઉપર ચડીને પાછળ સડક ઉપર ઉતરતી સંભળાતી હતી આથમતા તડકાના રંગની નિરાશા આથમતા તડકાના રંગની નિરાશા ઉપમાન જુઓ શીશીમાં તડકો ભરવાની રમત કલ્પનો છે એ બધી ઝીણી ઝીણી નકશી વાળી જગ્યા વાંચું એટલે બધું એમ કે આવી રીતે વાર્તા અને પરિસ્થિતિ એવું નહીં આવું બધું પણ અંદર આવે અને એને કારણે આખી સૃષ્ટિમાં તમે આમ રાજતા હો એમની કેટલીક ઉપમાઓ પણ સ્મરણીય છે જીત સપના અને સંબંધોના સ્ફોટ પછી કહે છે કે ભૂસાઈને સાફ થઈ ગયેલા બે ડાઘની જેમ આપણે એક થઈ ગયા છીએ જે બે ડાઘ હતા તે ભૂસાઈને એક થઈ ગયા હવે સ્વપ્ન મિત્રો તરીકે પણ જુદા નહીં પડ્યા મિત્રો તરીકે જુદા નહીં પડ્યા લીરાને મળ્યા વિના યશ પાછો પડે છે એની સેલમાં છે ત્યારે એને શું થાય છે પોતાને કેવો અનુભવ છે તડકામાં પડેલી ઈયળ જેવો તડકામાં પડેલી ઈયળ જેવો તરફડતો પણ ખસી ન શકતો ખસી જવું જોઈએ પણ ખસાતું નથી એવો એનો અનુભવ છે કૃષ્ણ એક અડધમો થયો છે એને માટે ભક્તિ લાગે છે કોઈ સસ્તી સુગંધ આવીને પસાર થઈ ગયો અને જે અમગમો થાય પછી કહ્યું કે અથવા ધોવાઈ ગયા પછી સાટિનની ચમક પર હાથ ફેરવો પડે અને ત્યારે જ એવું થાય એમ યશને ન કહ્યું મહાનગર ચેતનાનો ધબકાર સરજ હોય ભક્તિનો મોટો વિશેષ કહેવાય આસાની ગામની વાત હોય તું સર્જક તરીકે કરે છે શું તો એ રંગરંગીન દુનિયા એવો આસાનીથી કરી શકે રસ્તાઓ ગલીઓ ઓફિસો મકાનો વેશ્યાગૃહ કે મંડીઓના ચિત્રનો પણ એવા સાચકતા ના લખ્યું કે જાણે આ બધા વિના લગભગ લખી શકતા નથી
દિવસે મારો કટાક્ષ પહોંચે આવું વધારે પડતું શું કામ કરે છે મોટે ભાગે નોનવેજ ડીશો અને પ્રકાર પ્રકારના શરાબ સાથે ખાણી પીણીના જે વર્ણનો છે એ કર્યા વિના પણ બક્ષી રહી શકતા જેમ સત્યનારાયણની કથામાં દેવ સ્થાપન અને દેવ ઉત્થાપનનો પ્રચુર વિધિ હોય બરાબર દેવ સોપા ને મૂકી મૂકીને નવે ગ્રહ આવી ગયા પછી ઉત્થાપન વખતે એવું થાય તો એ જે વિધિ છે એ એમને ખાણી પીણીમાં પણ બરાબર સાચી જાણે છે ગાયનું જોવાથી માંડીને બીલ ચૂકવીને ટીપ આપવા સુધી નો એક નિયમિત વિધિ એમના બધા જ પાત્રો પૂરી તાળીથી નિભાવતા હોય છે એકાગ્રતાથી નમૂના દાખલ એક અને એક માણું આ વર્ણન સાંભળો અને એ પછી હું મારી વાત પૂરી કરું છું મનીષભાઈ આ પણ કશું જમાડવાનું નથી હું બક્ષી તો અહીંયા કશું જમાડે છે એને પુલાવ માંથી બફાયેલી ઇલાયચીની તેજ પત્તાની કાજુની ફૂલેલી કિસમિસની વાસ આવે કરીમાં ફ્લાવરના અને આલુના ટુકડા હતા સાથે બ્રેઇનના તળેલા ટુકડાઓ હતા ગાજરનો હલવો હતો ફુદીનાની ચટણી હતી વિનેગર પાયેલું પ્યાજ અને બોટલમાંથી કાઢેલું પિકલ્સ હતા અને જમ્યા પછી સમિતાએ પૂછ્યું હતું શું લેશો જીતભાઈ કોફી કે જેરી એ કોફીનો શોખીન હતો પણ એને કહ્યું તું જેરી ચાલશે કેવી ફ્લેવર જમશે તમને સ્ટ્રોબેરી કે વેનીલા વગેરે વગેરે મારા મોઢામાં પાણી આવી ગયું અને ભોજનના આટલા સેન્દ્રિય મેં કહ્યું એમ મોમાં પાણી શું કહેવાય વર્ણનો પક્ષીના કોઈ કરી શકતો પણ મારે તરત જ નોંધવું જોઈએ કે એનું આ પ્રકારના વર્ણનો ખાણી પીણીના વર્ણનો એમની દુનિયામાં એક મુગ્ર મહત્વ પણ છે એમાં આ અનિવાર્ય છે એવું રૂપે આગા કરે દરેક મારી જુદી વાત છે એ બધી વાતમાં પડવું નથી પક્ષીની લોકપ્રિય તો ટકાઉ હતી લોકપ્રિય તો થયા પણ પછી શું લોકો બોલા કરે લોકપ્રિય સાહિત્ય લોકપ્રિય સાહિત્ય પણ પછી આગળ શું મેં પ્રેમાનંદ પુરસ્કાર મને મળે ત્યારે કહું કે ભાઈ મને તો લોકપ્રિય નહીં હોવાનું કહ્યું દેટ મી ઇન માય ઓન વર્લ્ડ ઇન માય ઓન ગ્રામર શું કરવાની હું શું કરવા લોકપ્રિય ની હરીફાઈમાં ઉતરું જો એ લોકો પણ નથી ઉતરતા તો મારે એવી વાત છે ટકાઉ લોકપ્રિયતા શેને કારણે હોય શકે કોઈ પણ રાઇટર ને તો કોઈ પણ કારણ એક બેઝિક જે ક્વોલિટી છે તેની વાત છે પાયાની ગુણવત્તા એને દાખલી એ ગુણવત્તા ત્યાં ચોખ્ખું લખું તો બસ કારણથી લખવું વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ શું કરવા ભાઈ નવલકથામાં આટલું બધું જમીરો માણે છે કઈ કારણ હશે બધા સર્જકો કલાકારોને પીડા હોય છે જીવનની પીડા કથા એ મુખ્ય કારણ છે તો બક્ષીની પણ એ પીડા છે નથી એમ નહીં એ કારણ છે અને કશોક લખવાના આશય રાખીને લખવું કારણ તો ખરું પણ ઇન્ટેન્શન બિહાઇન્ડ ધ પર્ટિક્યુલર વર્ક એ જો ના હોય તો પણ ગરબડ થાય તો આ ત્રણ વસ્તુઓ એવી છે જેને હું બેઝિક ક્વોલિટી ગણું છું કોઈ પણ સારા ખાણની અને લોકપ્રિયતાને એ ટકાઉ બનાવે છે વિદ્વત પ્રિયતાને પણ આ જ વસ્તુ ટકાઉ બનાવે બીજી કોઈ વસ્તુ નથી કે એને વિદ્વાને પણ ચોખ્ખું લખવું ભલે વિદ્વાન હોય લખવાના કારણથી લખવું અને કશું કહેવાનો આશય રાખી લખવું મનુષ્ય જીવનના જે એકદમ ઇન્ટિમેટ જેને કહી શકો અંગ્રેજી શબ્દ મેં વાપર્યો છે ઇન્ટિમેટ અને જેને ઇન્સ્ટન્ટ કહી શકાય એવા જે સંસ્કાર એ માણસ હોય એટલે જ્યાં થાય એવા સંવેદનો ને એવા એસોસિએશન સ્મૃતિ સાથે આ બધું ઉભું કરનારી એમની જે સર્જકતા છે
એને એમને લોકપ્રિય બનાવ્યા છે. એ માત્ર બહારના માણસની વાત નથી કરતા, મનુષ્યના ભાવના લોકની એના જ્ઞાન જગતની બધી જ વાત કરે. રંગ રેખા સ્પર્શ આકાર ગંધ સ્વાદ અવાજ વગેરેથી એમની સ્મૃતિઓ પરિપૂર્ણ એટલે કે ફૂલ કમ્પ્લીટ અને એને કારણે નક્કર કોમ્પ્લીટ અને તાત્પુરુષ બની શકે. બાહ્ય વિશ્વની આવી સજ્જતો વડે નાયકો અને પાત્રોના જીવન દર્દની આવી કહાનીઓ વડે પક્ષી એક સમ્યક કલાકાર રૂપે ઉભા થાય છે. સરવાળે વાચકો જાણે અજાણે ઝૂમી ઉઠે છે અને કહેવા માંડે છે સરસ નોવેલ, ધીસ બુક ઇઝ વેરી ગુડ, ધીસ ઇઝ અ ફાઇન બુક, એકદમ સરસ નોવેલ. મજાની વાત ના, એક સાહિત્યકાર જીવને આથી વધારે શું? તમારા પુસ્તક પ્રકાશનની નકલ પર વાચકે લખ્યું અને તે આવું લખ્યું, બક્ષી અને ભરપૂરપણે પામ્યા છે એ હકીકતને મનમાં જ્વલંત રાખી ભાવાંજલિ આપી દેવું છે.